सफळतानी सीढ़ी चढ़े छे त्यारे ज कोक सफळतानी सीढ़ी चढ़े छे ध्यान में रखी जेने सपना जोवा छे तेने रात नानी लागे छे जेने सपना पूरा करवा छे तेने दिवस नानो लागे छे जागो जागृत बनो एक बनो नेक बनो धन्यवाद હવે આગળના વક્તા છે આપણા કાવી ગામના ઉજેશભાઈ પટેલ ભારતીય સમાજસેવક કાવી આજના પ્રોગ્રામ હેતુ અને પોતાના વિચારો બાબત વક્તવ્ય રજૂ કરશે પ્લીઝ વેલકમ ઉજેશભાઈ એક જ મિનિટ જરા ઉજેશભાઈ માટે હું એક બે ત્રણ શબ્દ કહી દઉં કે ઉજેશભાઈનો પરિચય મને ભરૂચમાં થયેલો અને ઉજેફાના માટે ત્યાર પછી ઘણા લોકો મને એમ કે કાંડો માણસ છે પણ આ દુનિયાની જેટલી ક્રાંતિઓ થઈ છે આ દુનિયાના સમાજમાં જેટલા બી બદલાવ આવ્યા છે અથવા આ દુનિયામાં જયારે જયારે બી મોટા બદલાવ લાવવા માટેના જે લોકો છે એ હંમેશા કાંડા હતા એને દુનિયા કાંડો કહેતી મને આ ઉજેફાભાઈમાં એક શક્તિ પોતાના કામમાં લાગી રહેવાની એક જે એમની એમની મતલબ જે આવડત છે કે એમની જે નીતિ છે એનો હું ખૂબ મોટો સમર્થક છું અને મને લાગે છે કે આ સામાજિક એકતા લાવવાની જે ક્રાંતિ છે એ ઉજેફા જેવા કેટલાક યુવાનો હજુ પણ એમાં લાગી પડશે તો જરૂર આવશે જય હિન્દ અસલામ અલૈકુમ સૌથી પહેલા સામાજિક એકતા સંમેલનના આજના કાવીના આ પ્રોગ્રામમાં ઉપસ્થિત બહારથી આવેલા અને આપણી દાવતને કબૂલ કરી પોતાનો કિંમતી સમય આપવા આવેલા એવા બહારથી મહેમાનોને હું તહે દિલથી શુક્રગુજાર કરું છું કે સમાજના કાર્યોમાં જે પોતાનો કિંમતી સમય આપ્યો એ બદલનો ખૂબ ખૂબ આભારી છું અને ગામ વતી પર એમનો હું આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે ઉપસ્થિત તમામ યુવા મિત્રો અને વડીલો ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ હું સીધી મુદ્દા પર વાત આવું છું એમ આભાર સમય બગાડવો એના કરતા સીધી મુદ્દાની વાત કરી ને એના ઉપર હું વાત કરવામાં ખોટે માનું છું એમ તો સૌનો હું બહુ આભારી છું કે તમે પોતાનો કિંમતી સમય આપી અને સમાજ માટે અહીંયા ભેગા થયા મા બહેનો વડીલો યુવાઓ સૌનો હું બહુ આભારી છું પણ આજે જે આપણે અહીંયા સંમેલન રચ્યું છે ને મંચ બનાવીને જે આપણે સ્ટેજ પર બહારથી મહેમાનોને બોલાવ્યા છે અને અહીંયા જે આપણે ઉપસ્થિત લોકો છે આપણે સાચા દિલથી આપણા હાથની ઉપર આપણા દિલની ઉપર હાથ મૂકીને આગળ આપણે પૂછીએ તો આજે મુસ્લિમ સમાજ કાવીની અંદર આટલી મોટી મેજોરિટી ધરાવતું હોય તો પણ પોતાની સામાજિક એકતા બનાવવા માટે અને સમાજની સામે આવનારા ખતરાઓની સામે સંઘર્ષ કરવા માટે તૈયાર થવા માટે આપણે કેટલા સક્ષમ છે કેટલા તૈયાર છે કેટલા લાગણીશીલ છે તે આપણે અહીંયા બેઠેલા ઉપસ્થિત જોઈ શકો છો કે આપણને કેટલી આ એક નાની અમથી મેજોરિટી કહેવાય કે આપણા માટે શ્રમજનક કહેવાય તે છતાંય એક મુદ્દા સર વાત કરું કે આપણા ભારત દેશની અંદર દરેક સમાજ ક્રાંતિમાં એટલો આગળ વધી રહ્યો છે કે જેને જોઈને આપણા યુવાઓ ગાંડા થઈ ગયેલા છે હું ખાસ 4 વર્ષથી મુસ્તકિલ મારું કમાવાનું આગુ પાછું થોડું ઘણું એમ તેમ કરી મારી જે વાયસાદ છે તેને છોડી એક સમાજને અને ભારતીય સમાજને એક મુસ્લિમ સમાજ મારો પોતાનો દ્રવ્ય છે પણ ભારતીય સમાજ મારો એક પહેચાન છે તે ભારતીય સમાજને મારા જીવનથી કઈ આપવાનો પ્રયાસ છે ને એ પ્રયાસ હેતુ સર અવારનવાર આપણે કઈ ને કઈ નાના મોટા પ્રોગ્રામ આપણે ગામમાં આયોજિત કરેલા છે આજે એક મોટો પ્રોગ્રામ થયો અલહમદુલિલ્લાહ આપણો પ્રયાસ આપણે પૂરી રીતે કર્યો આપ સૌ અહીંયા હાજર રહ્યા પણ મુદ્દાની વાત છે કે આપણો સમાજ આજે બીજાની ક્રાંતિ જોઈને પોતાની અંદર ક્રાંતિ લાવવાની કેમ ક્ષમતા ઉભી નથી કરતો એ સૌથી પહેલો વિચારવાની જરૂર છે આપણે મેં જોઉં છું કે આપણા યુવા મિત્રો
જે કુદરતે આપેલી સૌથી મોટી જે તાકાત છે લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. દુનિયાની અંદર કુરાન એવું કહે છે કે જેની પાસે આ કર્મો છે એ સૌથી બહેતરીન માણસ છે. પણ આજે આપણે એ કર્માની અંદર છુપાયેલી જે તાકાતો છે, કુદરતે આપેલી જે એની અંદર ક્ષમતાઓ અને આવડતો છે, તેને આપણે ઓળખતા નથી. તો એ વસ્તુને ઓળખવાની જરૂર આપણે પોતે છે. કેમ કે કુરાન એક જગા પર આપણને કહે છે કુંતુમ ખૈરા ઉમ્મતી મુખરિજત લિન્નાસ. એનો મતલબ થાય છે ગુજરાતી આપણી શુદ્ધ ભાષામાં હું વાત કરું છું, તાકે આપણા ઓછા ભણેલા સમાજને આપણી મા બહેનોને સારી રીતે સમજ આવે. કુંતુમ ખૈરા ઉમ્મતી મુખરિજત લિન્નાસ, એનો મતલબ દેશી ભાષામાં એ થાય છે કે તમને મેં પસંદ કર્યા. એટલે એવું કહે છે કે સારા કામ માટે અને ખરાબ કામ રોકવા માટે. તો આજે આપણે આપણી દિશા જોવો કે આપણે આપણે સમાજને કઈ જગા પર લઈ જઈ રહેલા છે, ને જે સમાજને આપણે આપવાની જરૂર છે તો એ આપી રહ્યા છે કે નહીં આપણે પોતે જોવાની જરૂર છે. આપણે કોઈ યુવા છે તો યુવા પોતાની શક્તિ પોતાના સમાજને આપે છે કે નહીં, તે પોતાની છાતી પોતાના દિલ પર હાથ મૂકીને સવાલ કરે. બીજા નંબરે હવે કોઈ માણસ મુસ્લિમ સમાજનો છે, પોતાને એજ્યુકેટેડ લાઈનથી આગળ સ્વાભાવી દીધેલો છે, કોઈ ડોક્ટર એન્જિનિયર કોઈ પણ હોય પ્રોફેસર હોય, તે પોતાના સમાજ માટે ઉપયોગી છે કે નહીં તે પોતાના દિલ પર હાથ મૂકીને પૂછી લે. અને જે લોકો નેતા છે મુસ્લિમ સમાજના, આ ખુલ્લી વાત, જે લોકો મુસ્લિમ સમાજના નેતા છે, મુસ્લિમ સમાજના ઘડી દળઘડી જ્યારે પણ મત લે છે એ એમનું પોલિસી હોય છે. પણ પોતાના સમાજ માટે સંઘર્ષ કરવા માટે કેટલા સક્ષમ છે, યા તો એ સક્ષમ ના હોય તો પોતાના સમાજ ની અંદર યુવાઓ કેટલા ઉભા પડે છે તે એમણે વિચારવાની જરૂર છે. કેમ કે આપણે જોઈ રહેલા છીએ કે આપણા ભારત દેશ ની અંદર બે પહેલું, એક પહેલું સૌથી વધારે છે કે નેગેટિવ કામ કરવામાં આજે છાતી ઠોકીને લોકો કામ કરે છે. નેગેટિવ પહેલું એટલે ભારત દેશ ની અંદર મુસ્લિમો ને ટાર્ગેટ બનાવવામાં આવે છે, લવ જિહાદના નામથી ટાર્ગેટ બનાવવામાં આવે છે. રાજસ્થાનનો હાલનો જ આપણો બનાવ, શંભુલાલ જેવો શેતાન, માનવતાનો સૌથી મોટો દુષ્કર્મ એવો માણસ કે જે પોતાના મોહલ્લામાં રહેતો એક મુસ્લિમને ખોટા આક્ષેપના અંદર મારી રહેલો છે, વિડીયો કરી રહેલો છે ને જલાવી રહેલો છે. આટલું ખતરનાક નેગેટિવ કામ કરતા હોય, આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય, પેપરોમાં વાંચતા હોય, ને પછી આપણે પોઝિટિવ કામ જે આપણને ઇસ્લામે સમજાવ્યું છે ને આપણને રાઈટ આપ્યું છે સંવિધાનની અંદર, તે જાણીને આપણે સંઘર્ષ કરવા માટે તૈયાર ના થઈએ તો મને સૌથી પહેલા બધા બેસેલા પોતે મને જવાબ આપો કે આપણે ખરેખર આ દેશના ભારતીય નાગરિક ગણાય ખરા? ગણાય ખરા ભાઈ? જયારે લોકો આ દેશની અંદર ભાઈચારો તોડવાનો પ્રયાસ કરતા હોય ને આપણે આપણી મસ્તીમાં, યુવા હોય તો યુવા પોતાની મસ્તીમાં, અગર કોઈ પૈસા વાળો હોય તો પોતાની લીલાલેર જિંદગી જીવવામાં, પોતાનું જીવન જીવતો હોય તો એ પોતે નાગરિક ગણાય ખરો? ને હું પોતે પૂછું છું તમને કે તમે જે હમણાં જીવી રહેલા છો તો એનાથી તમારી આવનારી પેઢીને નુકસાન નથી, શું નથી છે કે નહીં? તો એની એક્શન પ્લાન તો એને કઈ હોવા જોઈએ. એક્શન પ્લાન તો એક્શન પ્લાન એનો એ છે કે લોકો નેગેટિવ કામ કરે છે, આપણે પોઝિટિવ કામ કરીને બતાવવાની જરૂર છે. એ જ કામ કરવા માટે આપણે મુસ્લિમ યુવા જો ખરેખર દિલની અંદર ઈમાન રાખતા હોય ને એવું રાખતા હોય કે મારી પાસે ઈમાની પાવર છે અને આ દેશનો નાગરિક હોવાનો સૌથી મોટી મારી પાસે તાકાત છે, તો ભેગું થઈને અકલ લગાવીને દિમાગ લગાવીને સમાજને આપવાની જરૂર છે. ને એ જ કામ કરવા માટે આપણે આ જ કામને ઊભું કરવા માટે કાવી ગામની અંદર ખુશનસીબી છે કે અલ્લાહે ભરૂચ જિલ્લામાં સૌથી પહેલી વાર સામાજિક એકતા સંમેલનનું મુસ્લિમ ગામમાં આયોજન આપ્યું, એ અલ્લાહનો સૌથી મોટો કરમ છે. એનો મતલબ છે કે અલ્લાહ કંઈ આપવા માંગે છે. આપણા બાપ દાદાઓએ દુનિયામાં જ્યારે પણ જહાલત ફેલેલી છે ત્યારે કુરબાની પોતે આપેલી છે, એ ભૂલવાની જરૂર નથી, પણ એને રિપીટ કરવાની જરૂર છે, પ્રેક્ટિકલ કરવાની જરૂર છે. જ્યારે આ દુનિયાની અંદર મુસ્લિમો ગુમરાહી તરફ જતા હતા, દીનની અંદર કમજોરી આવી, તો એ મહેનત ઊભી કરવા માટે આપણા જ બાપદાદાઓએ, આપણા જ બાપદાદાઓ જેમણે બકરીઓ પણ વેચી છે, ભેંસો પણ વેચી છે, અને તબેલ્યો પણ વેચીને આપણા દીનને વુજુદ બક્ષો છે. આજે આપણા સમાજને આપણી કુરબાનીની જરૂર છે.
મારા વડીલોને હું ખાસ કહીશ કે તમારી પાસે જે કઈ જે આવડત છે સમાજને જે તમે સમજ્યા છે તે તમે તમારા યુવા સમાજને આપવાની કોશિશ કરો. ને ખાસ તમે જોઈ રહેલા છો કે આ સમાજના યુવા ક્યાં જઈ રહેલો છે. ખરેખર મને તો ઊંઘ પર નથી આવતી. આ આપણો સમાજ એટલો ગંભીર દિશામાં જઈ રહેલો છે, પછી તમે કોઈ નેતાને આક્ષેપ કરશો, કોઈ આલિમોને આક્ષેપ કરશો, પછી કોઈ લીડરોને આક્ષેપ કરશો, એક તમે ગાંડાને ગભલા છો. કેમ કે તમે પોતે કઈ નથી આપવા માંગતા તો તમે બીજા પાસે શું માંગી રહેલા છો? તમે પેલા પોતે આપો, કઈ પોતાનો સમય આપો, પોતાના પૈસા આપો. જે માણસ પૈસા વાળો છે પોતાના સમાજ માટે પૈસા લગાવે, જે માણસ બુદ્ધિ વાળો છે પોતાના સમાજ માટે બુદ્ધિ લગાવે, જે માણસ તાકાત વાળો છે પોતાના સમાજ માટે તાકાત લગાવે. ત્યારે સમાજનું ઉજ્જવળ થશે, ત્યારે સમાજનું ઉજ્જવળ રહેશે ને સમાજના અધિકારો મળશે. આ મારી વાત લાંબી થઈ ગઈ. આપણા કામની અંદર અલ્લાહ તઆલા આપણાથી બહુ કામો લીધેલા છે. આપણે એક કામ ઉઠાવેલું છે, આપણા ગામની અંદર એક સમસ્યા છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અનાજની અંદર જે સમસ્યા છે કે અનાજ બંધ કરી દીધેલું છે સરકાર તરફથી ભ્રષ્ટાચાર કરીને, તેની સામે આપણે સંઘર્ષ કરીને એક ઇતિહાસ પણ નિર્માણ કરેલો છે કે આપણા જેવા નાના મોટા લોકોએ એક આયોજન કરીને લોકોને ભેગા કરીને કલેક્ટર ઓફિસ સુધી લઈ ગયા અને ત્યાં જઈને આવેદન પત્ર આપ્યું અને એનું આપણે થોડા સમય પછી આરટીઆઈ પણ માંગ્યું. હજુ સુધી મામલતદારે આરટીઆઈ પણ નથી આપેલું. એ લોકો એટલા ભ્રષ્ટાચારી થઈ ગયેલા છે કે જેનું કોઈ એ લોકો કઈ વિચારતા નથી, એમને કોઈને કઈ લેવા દેવા નથી. આપણે પોતે ગરીબ લોકોએ વિચારવું પડશે કે આપણે અંદરથી ધર્મવાદ છોડવું પડશે, જાતિવાદ છોડવી પડશે, એકબીજાને હેરાન કરવાની જે આપણી વિચારધારા છે તે છોડવી પડશે. એ એટલા માટે કે આપણા સમાજને સારો સમાજ મળે, એટલા માટે શા માટે આપણા સમાજને સારો સમાજ મળે એટલા માટે આપણે આ કરવું પડશે. નિકટ જો આપણે ધર્મવાદની બીમારીમાં રહી ગયા, આપણે જાતિવાદમાં રહી ગયા, આપણે જો બીજાને હેરાન કરવામાં રહી ગયા ને એ વસ્તુ આપણી આવનારી નસલોએ જોઈ તો એવું જ કરશે ને એ લોકો એવું જીવશે તો એ પણ હેરાન થશે. તો શું આપણે આપણા આવનારી નસલોને સારું ભવિષ્ય નથી ઈચ્છતા? ઈચ્છે છે કે નહીં ભાઈ? બધા બેસેલા બોલો, ઈચ્છે છો ને? તો એના માટે મહેનત કરવી જરૂરી છે કે નહીં? જરૂરી છે. તો એના માટે કાવીની અંદર ઇન્શાઅલ્લાહ તઆલા આપ લોકોનો સાથ સહકાર મળ્યો તો મારી એક પ્રોસેસ છે, એક કામ કરવાની દ્રષ્ટિ છે કે કાવી ગામની અંદર સામાજિક ક્રાંતિ લાવવા માટે અને ખાસ કરીને યુવાઓને આગળ લાવવા માટે ફાઉન્ડેશન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તો એ ફાઉન્ડેશનમાં જે લોકોને જોડાવવું હોય તેમાં તહે દિલથી અલ્લાહને રાજી કરવા માટે સમાજને કંઈ આપવા માટે આ ફાઉન્ડેશનમાં જોડાય. બીજા નંબરે એ વાત સૌથી મોટી કહી દઉં કે આજે મુસ્લિમ સમાજ કેમ પછાત છે, કેમ નીચે છે, તેનું આપણે તમે જોઈ લો કે આપણે આટલું કામ કરી રહેલા છીએ. હું કોઈને ઠેસ પહોંચાડવા નથી માંગતો, પણ સત્ય હકીકત છે. ઉપસ્થિત મહેમાનોમાં કામના વડીલો નેતાઓ હાજર નથી. હાલાકે સામાજિક એકતા સંમેલનનું આયોજન કર્યું, એ લોકો હોવા જોઈતા હતા પણ એ નથી. તો એનો મતલબ શું ભાઈ? મારા કંઈ નેતા નથી બનવું. મેં અત્યાર સુધી કોઈ પણ કામના ઇલેક્શનમાં યુઝભાઈ મેં કોઈ પણ ચાય પણ કોઈના ત્યાં પીધી નથી, કોઈની ત્યાં પ્રચાર કરવા ગયો નથી. મને ઇલેક્શનનો જરા પણ રસ નથી. હા, મારા સમાજ ભારતીય સમાજ માટે જે કંઈ આપવાનું હશે, વખતન ફવખતન પૈસાથી લઈને માલથી લઈને બુદ્ધિથી લઈને જે કંઈ આપવાનું હશે તે આપીશું ને એ જ વસ્તુ આપણે બીજા યુવા મિત્રોમાં વધારવાનો પ્રયાસ કરવાનું છે. આ વાત કહીને મારી વાત ખતમ કરું છું. પણ સૌથી મોટી વાત કે આપણા ગામની અંદર આરોગ્યના લઈને બી પ્રશ્ન છે, બધા બહુ પ્રશ્ન છે. આપણે કામ કરવા માટે આગળ આવ્યા છીએ. તમારો સાથ